हेलो एवरीवन, वेलकम टू चाय वाय एंड रंगमंच सीजन 3 गुजराती तकता ने संग। हूँ हार्दिक सांगाणी, तमारा बधानो हार्दिक स्वागत करूँ छू। सौ प्रथम थैंक यू कोकोनट थिएटर एंड टिकट निंजा के तमे आ आटलो सरस कार्यक्रम ऑर्गेनाइज करो छो, बिकॉज इट इज वेरी रेयर इन दिस चैलेंजिंग टाइम्स के अमे बधा एक्टरो एक साथे मळीने अलग अलग विषय ऊपर आवीने वात करी शकीए छे। सो थैंक यू कोकोनट थिएटर एंड टिकट निंजा फॉर डूइंग दैट। मारू टॉपिक छे आजनु के वी आर ऑल एक्टर्स, एवरी वन कैन एक्ट। आज मारू जे टॉपिक छे ई सिगमंड स्टीलर नी एक बुक पर आधारित छे जे मैं वर्षों पहला वाँची थी। एंड एज द टॉपिक सेज के वी आर ऑल एक्टर्स, एनी वन कैन एक्ट। सो आना विषय आज आपणे वात करवानी छे। बहु नानकडो टॉपिक छे मारू, फटाफट आपणे आ सेशन बतावी नाखशुं। एंड हूँ या कोई ने कहीं शीखवाड़वा के कहीं करवा आव्यो नथी, बस जस्ट मारा एक्सपीरियंसेस आटला वर्षों थी मैं जे काम करू छे एनाथी हूँ शू शीख्यो छू ई हूँ तमारा बधा साथे शेर करवा माटे आव्यो छू। एंड आजनू जे आपणू जे सेशन छे ई स्पेशली एस्पायरिंग एक्टर्स माटे छे। तो जेटला पण आपणा बधा सीनियर लोको थिएटरना, बधा आपणा धुरंधरो, बधा सीनियर एक्टरो, टेक्निशियन्स जेटला पण जोड़ाया छे, તમે પણ કમેન્ટ સેક્શનમાં ઈ જે એસ્પાયરિંગ એક્ટર્સ છે ઈ લોકોને ટિપ્સ આપી શકો છો કે ઈ લોકોએ શું ફોલો કરવું જોઈએ। સૌથી પહેલાં હું મારા બેકગ્રાઉન્ડથી ચાલુ કરું કે હું હાર્દિક સાંગાણી નાનપણથી મુંબઈનો રહેવાવાળો છું। છેલ્લા આ મારું 21મું વર્ષ છે આ ઇન્ડસ્ટ્રીમાં। મેં સાલ 2000થી એક્ટિંગ ચાલુ કરી। મારો પહેલો શો કેતન મહેતા સરનો એક શો આવતો હતો દૂરદર્શન પર, પરાજીવ, એનાથી મેં મારી જર્ની ચાલુ કરી। એન્ડ આઈ એક્સિડેન્ટલી બિકેમ એન એક્ટર। તો એની સ્ટોરી કહું તો હું પહેલાં આમ થર્ડ સ્ટાન્ડર્ડમાં હતો અને આમ એક્ટિંગ ક્લાસીસમાં જતો હતો અને ત્યાં તો એ લોકો આવ્યા હતા પણ ત્યાં બહુ બધા છોકરા હતા તો એ લોકોની નજર ન પડી। પછી મારા પપ્પાની નટરાજ માર્કેટમાં અહીંયા દુકાન હતી તો એ જે ભાઈ હતા એ બહુ દિવસો પછી એ દુકાને આવ્યા અને ત્યાં મને મળ્યા કે ક્યાં નામ હૈ બેટા, ક્યાં કરતે હૈ આપ, સ્કૂલ મેં મસ્તી કરતે હૈ, બધા નોર્મલ સવાલો પૂછે અને મેં એના નોર્મલ જવાબો આપ્યા। પછી લેન્ડલાઈનનો ટાઈમ હતો તો એક 10 દિવસ પછી મારા ઘરના લેન્ડલાઈન ઉપર એમના અસિસ્ટન્ટનો કોલ આવ્યો રાતના 11:30 વાગે। એ ટાઈમે ત્યાં પવઈમાં MBC સ્ટુડિયો હતું કેતન સરનો, તો ત્યાં રાતના 11:30 વરસાદ પડતો હતો અને અમે લોકો ત્યાં પહોંચ્યા રાતના, બહુ બધા છોકરા ઓલરેડી ત્યાં બેઠા હતા। પછી મારો ટર્ન આવ્યો, અંદર ગયો, કેતન મહેતા સરને મળ્યો, એમને પણ આમ નોર્મલ મને સવાલો પૂછ્યા, એ બધું મેં એના નોર્મલ જવાબો આપ્યા। તો એને ખાલી અસિસ્ટન્ટને આમ લુક આપ્યું કે ડન, લોક કરવાને, અને સવારના 7 વાગે હું કેમેરો ફેસ કરતો હતો એટલે રાતોરાત હું એક્ટર બની ગયો। એના પછી એ શો કર્યો, એના પછી આઈ ડીડ ચાચા ચૌધરી, ગિલ્લી ડંડા, એક મહેલો સપનો કા, બાબુ ઓર બેબી, એમ કરતો 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 મેં એઝ અ ચાઇલ્ડ આર્ટિસ્ટ 90 ટેલિવિઝન શોઝમાં કામ કરી લીધું। એના પછી મારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ આવ્યો જ્યારે હું મીઠીબાઈ કોલેજમાં આવ્યો એન્ડ થિયેટર અને મારું રોમેન્સ ચાલુ થયું, થિયેટર સાથે હું પ્રેમમાં પડ્યો। તો એ ટાઈમે મીઠીબાઈ કોલેજમાં એવું હતું કે જેટલા પણ એક્ટર્સ એક્ટર કોટામાંથી જોડાય છે એ લોકોએ ત્યાંની ડ્રામા ટીમની, અમારી મીઠીબાઈ ડ્રામા ટીમમાં તમારે એક્ટિંગ કરવી પડશે, જસ્ટ ફાઇન। તો હું ગયો તો આવડું હોય ને ક્યારે ચાઇલ્ડ એક્ટર હું આતા હે એક્ટિંગ એક્ટિંગ ઠીક હૈ ના આતા હૈ અપને કો સબ કુછ, એ કોન્ફિડન્સ સાથે અંદર ગયો અને ત્યારે અમારા ફર્સ્ટ યરના ડિરેક્ટર હતા વિપુલ મહેતા સર, સીન વીન મને વાંચવા કીધું, મેં એક્ટિંગ કરી અને એ જે એમને જે મધુર વાણી મને સંભળાવી જે હું તમારી સામે હમણાં નહીં કહી શકું કે યાર યે એક્ટિંગ હોતા હૈ, એસા એક્ટર બોલતા હૈ ખુદ કો, ચલ નિકલ ગેટ આઉટ, આમ કરીને સીધો બહાર કાઢ્યું મેં કીધું યાર આ તો યાર ગજબ ભેજતી હૈ, આવું તે કેવું કર્યું સર। દેન આઈ રિયલાઇઝ કે યાર હજી સુધી હું જે એઝ અ ચાઇલ્ડ આર્ટિસ્ટ એક્ટિંગ કરતો હતો
ઈ આખી ટીવી વાળી એક્ટિંગ હતી અને આઈ એમ શ્યોર જેટલા પણ જો લોકો જોડાયા હશે એ બધાને ખબર હશે કે ટીવીની એક્ટિંગ છે ને બહુ અલગ પ્રકારની એક્ટિંગ હોય છે કે એમાં જે આજે આપણે ફીલ કરીને બોલીએ ના તે ક્યાંય કાંઈ નહીં. એલો ડિરેક્ટર સીધો માઇક પર બોલે કે હા લેફ્ટ દેખીએ, હા રાઈટ દેખીએ, હા હા ઝૂમ કરો, હા હા અભી હસો, હા રો રો, હા ફિર સે હસો, હા બાપ મર ગયા, હા રોલે રોલે, હા અભી માં જિંદા હે તો હસ લે. એટલે આવા પ્રકારની એક્ટિંગો સાથે અમે ઉપર આવ્યા હતા તો મેં કીધું યાર આ ફીલ કરવું ને આ તે બધું શું છે, આવું બધું તો કંઈ હોય નહીં. પછી ધીરે 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 મેં વાંચવાનું ચાલુ કર્યું. પછી હું પૃથ્વી થિયેટરમાં એ ટાઈમે કિટી પાટલી નહોતી થતી, તો એ ટાઈમે બહુ આમ આર્ટિસ્ટિક જે મોહોલ હતું તો એ ટાઈમે હું ત્યાં પહોંચ્યો, લોકોને મળ્યો કે અચ્છા આવું થિયેટર હોય. બિકોઝ મારી માટે થિયેટર તો એટલે આઈ રિમેમ્બર કે દિલીપ જોશી સાહેબના એક એમને એ મારા એક શોમાં પપ્પા બન્યા હતા તો એમને મને ઇન્વાઇટ કર્યો હતો, તો પ્રભુધન ઠાકરે કહ્યો હતો તો એ પરફોર્મ કરતા હતા અને મને એમ લાગતું હતું કે અરે અરે કેમ છો દિલીપ અંકલ કેમ છો, હું અહીંયા ઓડિયન્સ હતી બેસીને એવું એવું કરતો હતો. પછી બેક સ્ટેજ પછી મેં એમને કીધું કે અરે અંકલ મેં તમને હાઈ કર્યું. તો એટલે મારા માટે નાનપણમાં એ એવો પ્રોસેસ હતો અને ક્યારે જોડાયો નહોતો થિયેટર સાથે. પછી ત્યાં વાંચવાનું ચાલુ કર્યું મેં, તો સ્ટાનિસ્લાવસ્કી થિયરી વાંચી, ભરત મુનિના 9 રસ વાંચ્યા, ત્યાં બધે નાટકો જઈને જોવાનું ચાલુ કર્યું. પછી મારી ડ્રામા ટીમમાં સરે મને એક નાટક માટે કાસ્ટ કર્યો હતો. પહેલી વાર ભવન્સમાં કોપવુડમાં ગુજરાતીમાં હું પરફોર્મ કરતો હતો. નાટકનું નામ જયંતીલાલની સાયકલ અને મારો એટલે પહેલો જ શો, ક્યારેક કર્યું નહોતું આવું પરફોર્મન્સ સ્ટેજ પર. અને પહેલાં જ ઓલામાં મને બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળ્યો. ત્યાર પછી આમ કોન્ફિડન્સ આવ્યો કે ના 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 આપણે થિયેટર કરી શકીએ છીએ. એના પછી ડર લાગતો હતો કે યાર આ તો થઈ ગયું પણ હવે આગળના શોઝમાં કઈ રીતે સંભાળશું કેવી રીતે. એન્ડ ધીરે 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 આઈ વોઝ સો લકી કે બહુ બધા સારા સારા ડિરેક્ટર્સ સાથે મને કામ કરવાનું ચાન્સ મળ્યો. જે લોકોએ મને બહુ બધું શીખવાડ્યું, ગાળો સાંભળી, બોટલો થી મારતા હતા, ચપ્પલોથી મારતા હતા. બટ એ ટાઈમમાં બહુ ખોટું લાગતું હતું યાર કે યાર બેબી કે સામને માર રહે યાર, ઇજ્જત યાર વો કર રહે. પણ આજે વેન આઈ લુક બેક કે એ જો મને ચપ્પલ ને એ બોટલો ન પડી હોત તો આજે હું જે સર્વાઈવ કરું છું આટલા વર્ષોથી એઝ એન એક્ટર એ હું ન કરી શક્યો હોત. સો થેન્ક યુ ઓલ ધ ગ્રેટ લવલી ડિરેક્ટર્સ ફોર ડુઈંગ દેટ. એના પછી કમર્શિયલ નાટકમાં હું જોડાયો અને કમર્શિયલ નાટકમાં મેં 2 નાટકોમાં જ કમર્શિયલી કામ કર્યું છે, ઝીરો બની ગયો હીરો ને આ નમો બહુ નડે છે. બટ આઈ વોઝ વેરી એક્ટિવ ઇન અધર એક્સપેરિમેન્ટલ થિયેટર્સ. મારું એક ફેમસ ઇંગ્લિશ પ્લે હતું ગ્રે એલિફન્ટ્સ ઇન ડેનમાર્ક, વિચ વોઝ ડિરેક્ટેડ બાય ચૈતન્ય તામાને, જેમણે હમણાં કોરટ ફિલ્મ ડિરેક્ટ કરી હતી. એન્ડ આઈ વોઝ કીપ આઈ કેપ્ટ ઓન ડુઈંગ થિયેટર. પછી એક ચાન્સ ટાઈમ લાઈફમાં એવો આવ્યો કે થોડી માય પેરેન્ટ્સ એક્સપાયર્ડ, ટોલી ઘરની જવાબદારી થોડી આવી. એન્ડ દેન આઈ મૂવડ ઓન કે ના હવે મારે ફિલ્મો તરફ જવું છે, મારે એડ્સ તરફ જવું છે. અને ધીરે ધીરે મેં એ દિશામાં જવાનું ચાલુ કર્યું અને હમણાં જ મારી 100 ડેડ મેં જે શૂટ કરી એ 12મી છે. અને ફિલ્મોમાં મેં ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું અને પછી તાનાજીમાં મેં કામ કર્યું. બટ મને જે ઓલું હોય ને બિલ્ડિંગનો પાયો, જે બેસ, જે બન્યું થિયેટર હતી, એ આઈ ડોન્ટ થિંક કે અગર થિયેટર મારી લાઈફમાં ન થયું હોત તો હું આ બધું ન કરી શકત. એનું એક નાનો એક્ઝામ્પલ આપું તો મને તાનાજી ફિલ્મ માટે ઓમ સરે બોલાવ્યો હતો, ઓમ રાઉત સરે. અને એ જે કેરેક્ટર હતું એમને મને કીધું હતું કે નાનકડો રોલ છે પણ બહુ ઇમ્પેક્ટફુલ રોલ છે, એન્ડ આમાં યુ હેવ ટુ પ્લે અ ડમ એન્ડ અ ડેફ ગાય. તો મેં કીધું કે હા આપણે તો કર્યું છે પહેલું જ નાટક ઝીરો બની ગયો હીરો, એમાં તો કર્યું હતું. તો ઓલું હોય ને કે અરે સર ઇઝી હે દેખાતા હોય ને, એમ મેં કર્યું કે સર આ કેરેક્ટર હું આ રીતે આમ આમ કરીશ. એન્ડ હી વોઝ સો ઇમ્પ્રેસ. સો થિયેટર અગર ન હોત મારા લાઈફમાં તો શાયદ આજે મેં જેટલું પણ અચીવ કર્યું છે એ બધું મેં અચીવ ન કર્યું હોત. અને સિમ્પલ વસ્તુ હું બધા એસ્પાયરિંગ એક્ટર્સને કહેવા માટે આવ્યો છું કે તમે બધા જ એક્ટર છો, ઇટ્સ ઓકે. એન્ડ એક્ટરનું જે કામ છે એ બહુ ડિફિકલ્ટ હોય છે કારણ કે
ઓફ સ્ટેજ અથવા ઓફ સ્ક્રીન એ લોકોએ બહુ પેશન્સ રાખવી પડે છે અને તરહ તરહનું સ્ટ્રેસ આવતું હોય છે, બટ દેટ ઇઝ ઓકે, વી કેન સર્વાઈવ દેટ, દેટ ઇઝ વેરી ઇઝી. સો આપણે મારું ટોપિક ચાલુ કરીએ. વી આર ઓલ એક્ટર્સ, એવરી વન કેન એક્ટ. આ મારા એક મિત્ર છે પ્રિતેશભાઈ સોઢા, ધ ગ્રેટ પ્રિતેશભાઈ સોઢા. તો પ્રિતેશભાઈએ મને ઓગસ્ટ બોલના વિષય મને કીધું કે ઇન 1960s હી કેમ અપ વિથ ધીસ થિંગ કે થિયેટર ફોર ધ ઓપ્રેસ્ડ. અને એ ટાઈમે બ્રાઝિલમાં એવું હતું કે ત્યાં મિલિટરી શાસન હતું અને થિયેટર વોઝ ઓનલી એક્સેસિબલ ટુ પીપલ હુ વર રિચ. તો ગરીબ લોકો ઓપ્રેસ્ડ હતા ત્યાં, તો એ લોકોને થિયેટર સાથે કાંઈ લેવા દેવા હતું જ નહીં. સો હી કેમ અપ વિથ ધીસ પ્લાન કે આપણે ઓર્ગેનાઇઝ કરીએ, પરફોર્મ કરીએ આપણો શો, અને ત્યાંના જેટલા પણ સ્પેક્ટેટર્સ હતા, હી યુઝ ટુ કોલ ધેમ સ્પેક્ટ એક્ટર્સ. અને જાણી કરીને ધ પ્લે વોઝ ડિઝાઇન્ડ ઇન સચ અ વે કે જે પ્રોટેગનિસ્ટ હોય, વી ઓલ નો કે વી ઓલવેઝ કનેક્ટ વિથ ધ પ્રોટેગનિસ્ટ, જે પ્રોટેગનિસ્ટ હોય એની સાથે ખોટું થાય, એન્ટાગનિસ્ટ જીતી જાય, વિલન જીતી જાય એન્ડમાં. તો ઓલું હોય ને, આજે આપણે ફિલ્મમાં હેપી એન્ડિંગ ન મળે તો કેવું લાગે કે અરે યાર એસા થોડી હોતા હૈ. તો પછી એમાંથી જે એક નરેટર હોય, ધ ટર્મ ઇઝ જોકર, તો એ ત્યાં જાય અને ઓડિયન્સને પૂછે કે ભાઈ શું તમને લાગે છે કે કેમ તમે સેટિસ્ફાઈડ નથી આ વસ્તુથી. ઓડિયન્સ કહે કે ના ના ના, ફોર એક્ઝામ્પલ કે ગરીબ લોકો સાથે ખોટું થાય છે કે એ લોકો જે પૈસાદાર લોકો છે એ ખરાબ કરે છે આ લોકો સાથે, તો ઓલું અંદરનું એક એ લોકોનું ફ્રસ્ટ્રેશન હોય. તો કે ના ના ના, આ જે અમારો શેઠ છે, જે પૈસાવાળો માણસ છે, એને અગર આ પ્રોટેગનિસ્ટે આવી રીતે આ સિચ્યુએશનમાં આવી રીતે હેન્ડલ કર્યું હોત તો કેટલું અલગ થાત, એનું આઉટકમ કેટલું અલગ થાત. તો જોકર કે બરાબર છે, તો જાઓ હવે પ્રોટેગનિસ્ટનો રોલ તમે કરો, તમે સોલ્યુશન આપ્યું ને, તો હવે એ રોલ જઈને તમે કરો. એન્ડ દેટ્સ હાઉ જેટલા પણ નોન એક્ટર્સ, ધ ઓડિયન્સ જેટલું પણ આવ્યું હતું, એ બધા ધીરે 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 કરીને એ બધા એક્ટિંગ કરવા લાગ્યા. સો ઇટ ઇઝ સચ અ વન્ડરફુલ થિંગ. એન્ડ ઇન્ડિયામાં સંજય ગાંગુલી, એમને એક આખી મુવમેન્ટ ચાલુ કરી હતી જન સંસ્કૃતિ, જે બંગાળીમાં જોનો સંસ્કૃતિ કહે છે. એન્ડ હી ઓલ્સો કેમ અપ વિથ ધીસ થિંગ કે થિયેટર ફોર ધ સપ્રેસ્ડ કે ઓપ્રેસ્ડ, કે એ લોકોને આપણે ઉપર લાવવા માટે કે બધા એક્ટિંગ કરી શકે છે, એ વસ્તુ એ લોકોએ લોકો સુધી જઈ જઈને પહોંચાડી. તો આ જે મારું જે ટોપિક છે એને મેં બે પાર્ટમાં ડિવાઈડ કર્યું છે કે વન, ધ ફર્સ્ટ વન ઇઝ કે કેવી રીતે એક્ટ કરવી, કે એમાં પાછું એવું એ પ્રોબ્લેમ હોય છે કે બધાને જે લોકોને લાગતું હોય કે અરે એક્ટિંગ મેં કુછ નહીં હે, સિમ્પલી તો હે ના, અરે ડાયલોગ તો બોલના હે ના, તો એ લોકો માટે એ લોકોને આગળ જઈને ખબર પડે છે કે કેટલી ટેકનિકાલિટીઝ આ સાથે જોડાયેલી હોય છે. અને જે એ લોકો છે, જે લોકોને બિચારાઓને લાગતું હોય કે ના 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 ના, અમે જીવનમાં ક્યારે પણ એક્ટિંગ કરી જ નહીં શકીએ, તો એ લોકોને માટે આ વસ્તુ છે કે ઇટ ઇઝ વેરી ઇઝી. સો ઇટ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ થિંગ કે ઇટ ઇઝ વેરી ઇઝી, યેટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ઇન અ વે. તો ભરત મુનિના સૌથી પહેલાં તો નો રસ, જે એમને એમની બુકમાં કીધા હતા કે શ્રૃંગાર, હાસ્ય, રુદ્ર, વીરા, આ જેટલા પણ નો રસ છે, તો એ બધા જેટલા પણ રસ છે એ આપણી આજુબાજુ જ છે, કે આપણે આજુબાજુની સિચ્યુએશનમાં રોજે રોજ એ નો રસનો આપણે યુઝ કરતા હોય છે. હવે લોકોને જે એવું લાગતું હોય કે અરે એક્ટર તો નાનપણ સે એસા બચપન સે બન કે આતા હૈ આદમી, અરે એવું કાંઈ ન હોય. હા, બધાની અંદર એક એક્ટર હોય, પણ એને બહાર કઈ રીતે લાવવું, દેટ ઇઝ ધ ક્રાફ્ટ, દેટ ઇઝ ધ બેસિક્સ. તો જેટલા પણ નોરસ આપણી આજુબાજુ છે, બસ જીવનમાં એનું જ આપણે ઉપયોગ કરવાનો છે. અને જેવી રીતે ફોર એક્ઝામ્પલ, આઈ પર્સનલી બિલીવ કે દુનિયાની સૌથી ગ્રેટેસ્ટ એક્ટર ગરીબમાં હોય છે, કે જ્યારે એક જ રોટલી બૈચી હોય અને એ દીકરાને જેવી રીતે કહે ને કે ના બેટા તું ખાઈ લે, મને ભૂખ નથી લાગી. સો આઈ ડોન્ટ થિંક કે દુનિયામાં માં કરતા કોઈ મોટી એક્ટ્રેસ હોય છે આપણા જીવનમાં. તો આપણે એમની પાસેથી શું શીખી શકીએ છીએ, એટલા માટે આપણે આવીએ છીએ આપણા નેક્સ્ટ ટૂલ, ધ હથિયાર, ધ વેપન ઇઝ ઓબ્ઝર્વેશન. ધ બિગેસ્ટ એક્ઝામ્પલ ઇઝ ગોવિંદા સાહેબ. પર્સનલી આઈ બિલીવ કે એમના જેવો વર્સટાઇલ એક્ટર હજી સુધી કોઈ પણ નથી. તો એમના એક જૂના ઇન્ટરવ્યૂમાં મેં વાંચ્યું હતું કે એક એમની ફિલ્મમાં એમને
कैरेक्टर के क्या बोलता है तो ये अपने विचार है कि आ कैरेक्टर कई रीते आवी हो सके केवी रीते कि आम केवी रीते बोलता बोलता अने आखी फिल्म में एमने आ कैरेक्टर कर्यो छे यार मैं तो उधर गया था तो एमने एमने इंटरव्यू में बहुत सारी बात की थी कि आ जे मानस हतो जे आवी रीते बात करतो तो કે ઈ અમારા વિરારમાં હતો ઓલરેડી તો મેં ઈ જોઈને જ ઈ કેરેક્ટર ત્યાંથી ઉપાડીને જ મેં પરફોર્મ કર્યું એન્ડ સી ઇટ વોઝ મેજિકલ સો એક્ટરનું સૌથી મોટું અત્યારે જ ઓબ્ઝર્વેશન અમને આ એક એક્સરસાઇઝ રામુ સર કરાવતા હતા કે અમે રિક્ષામાં પૃથ્વી જતા હતા તો અમને કે કલસે રિક્ષામાં આના બંધ તું મલાડ સ્ટેશન સે ચલ કે હા ट्रेन पकड़ के पार्ला उतर के वापस फिर से चल के आओगे और तुमने 10 ऐसे कितने अलग अलग कैरेक्टर दिखे खाली 10 कोई भिखारी मिला कोई लंगड़ा मिला कोई पैसे वाला सेठ मिला या जो भी तुम्हारा ऑब्जर्वेशन होता है वॉट एवर इट इज वो 10 तुमको खाली नोट डाउन करके लाना है तो इतने विचार करो 10 कैरेक्टर तो अपने खाली चाली ना आए एम ज अपने मड़ी जता हो सो इट इज दैट सीम्पल अने एक्टिंग में आई वुड से टू एवरी वन के प्लीज तमे थिएटर करो कारण के थिएटर वगर एक हो ने कि आज NHD के एवं मोटा कोई अपना सीनियर थिएटर एक्टर आपने जारे मड़ता हो अथवा कैमरा नी सामे जारे परफॉर्म करता हो स्टेज पर परफॉर्म करता हो तो आपने खबर पड़ी जाए कि ओ के थिएटर वाला एक्टर है आज टेलिविजन में कोई एवं नवो एक्टर आए ये पहली डायलॉग जे रीते बोले એટલે બધા એડી વેડી ને બધાને આમ ખબર પડી ગયા અરે થિયેટર વાળા એક્ટર તો જો થિયેટર વાળા એક્ટર હે આ જે ઇમ્પ્રેશન જે લઈને આવે છે થિયેટર એટલે ઇટ વર્ક્સ મેજિકલ ફોર યુ ઇન ધ લોંગર રન અને એના પછી આવું છું મારા પાર્ટ ટુ પર કે ધ વોર રૂમ કે તમે એક્ટિંગ ઠીક છે કે એકવાર અહીંયાથી ફીલ કરવાનું તમે ચાલુ કરી નાખશો એટલે આવડી જશે કે એ ફીલ કરવું એ જે બહાર લાવવું એ વસ્તુ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે મારો એક એક્ઝામ્પલ હતો આપું તો આપણા કપિલભાઈ કોકોનટ થિયેટરવાળા અમે એક પ્લે કરતા હતા ઝીરો બની ગયો હીરોમાં તો એ આમ મરી ગયા હોય છે અને મારે આવીને રડવાનું હોય છે તો મને યાર રડવું જ ન આવે આમ આટલી ટ્રાય કરી રડવું જ આવે જ નહીં પછી ત્યારે નવું નવું બ્રેકઅપ થયું હતું પહેલો પ્રેમ ભાઈ કા પ્યાર મેં કાટા તો એ જે પહેલું બ્રેકઅપ તો એ ત્યાં બિચારા સૂતા હોય અને મારે જઈ જઈને હું રોજ કેટલા 200 શો કર્યા તો બોલીને યાદ કરી કરીને હું રડતો હતો કે એ વોટ ટ્રિગર્સ યુ યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ કે હવે મારે આજે ખાલી 9 રસ જ છે 9 ઇમોશન જ છે પણ એ ઇમોશન તમારે કઈ રીતે કેવી રીતે કરવા છે એ જ ખાલી અહીંયાથી જ તમે એ ટ્રિગર કરતા કે આ મોમેન્ટ પર મારે હું આ ટ્રિગર પોઈન્ટ છે મારો એ હું કાઢીને આપું તો થઈ ગયું તમારી નૈયા પાર છે તમે જંગ જીતી ગયા છો અને એના પછી આવે છે કે એકવાર તમે રેડી થઈ ગયા છો એના પછી મારું સેકન્ડ પાર્ટ તરફ આવું છું કે ધ વોર રૂમ હવે એક્ટિંગ થોડું બહુ કોન્ફિડન્સ મેઇન તો થિયેટર ગિવ્સ યુ દેટ કોન્ફિડન્સ કે ઓકે આઈ કેન ઇમોટ માય સેલ્ફ એ એકવાર આવી જાય પછી તમે આવો છો વોર રૂમમાં કે આટલા બધા ઓપ્શન્સ છે સૌથી મોટું વોર રૂમ પર્સનલી હું કહું તો આરામનગર કી ગલિયા વો ખૂંખાર ગલિયા કે જ્યાં તમે નાની 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 પ્રોડક્શનની ઓફિસીસ છે અમે લોકો આમ 3 ફ્રેન્ડ જતા હતા નાનપણમાં તો ફેમસ સ્ટુડિયોમાં અમે પહેલાં પપ્પા સાથે સ્ટ્રગલ કરવા પપ્પાને હું જતા હતા ત્યારે ફોટાઓ હતા કે આમ ઢગલો પડ્યા હોય ફેમસ સ્ટુડિયોના કચરા પેટીમાં તમે જુઓ તો આમ ઢગલા કોપીઝ હોય પણ હવે ઇટ હેઝ કમ ટુ કે વિથ ધ ડિજિટલાઇઝેશન કે હવે આપણે ઇમેલ કરવાના હોય છે તો બધા અમે 3 ફ્રેન્ડ જતા હતા અને આજકાલ જે છે ને ફિટ નોટ ફિટનો જમાનો છે તો બિચારા બધા દરવાજા ખોલીને ફિટ નોટ ફિટ ઓકે થેન્ક યુ એમ કરીને નીકળી જતા હતા એ ઈમેલ આઈડી એ લેશો તમે એ બધે તમે તમારો પ્રોફાઇલ મોકલશો પ્રોફાઇલ કઈ રીતે બનાવો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે સેલ્ફીઓ ન મૂકવી પ્લીઝ આઈ રિક્વેસ્ટ ફિલ્ટરોવાળા ફોટાઓ ન મૂકવા તમે જેવા છો એવા જ ફોટો દે વોન્ટ ટુ સી ધ રિયલ યુ કે તમે કેવા દેખાઓ છો એવા જ તમારે ને એમે નહીં કે 15-25 ફોટાઓ મોકલી દીધા એક કાસ્ટિંગ ડિરેક્ટરે મને કીધું કે યાર એના ફોનની આખી મેમરી ફૂલ થઈ જાય છે કારણ કે લોકો 20-25 ફોટાઓ મોકલતા હોય છે સેલ્ફીઓ ધડાધડ તો
સામાન્ય વાત છે યાર, એને દિવસના કેટલા લોકો મોકલતા હશે તો એ પોતે ઇરિટેટ થઈ જવાના છે. એટલે 2-3 ફોટોસ, તમારું એક ઇન્ટ્રોડક્શન, એન્ડ વોટ ઇઝ અ ઇન્ટ્રોડક્શન, કે માય નેમ ઇઝ હાર્દિક સંઘાની ફોર એક્ઝામ્પલ, માય એજ ઇઝ ધીસ, માય હાઇટ ઇઝ ધીસ, એન્ડ ધીઝ આર માય પ્રોફાઇલ લેફ્ટ રાઇટ. આઈ એમ શ્યોર બધાને ખબર જ હશે. અને હું બધાને એ પણ કહી દઉં કે આના તમને અગર ઇનડેપ્થ કંઈ જોવું હોય, કંઈ માહિતી જોતી હોય, તો પ્લીઝ ડીએમ કરજો મને મારા ફેસબુક અથવા ઇન્સ્ટા અકાઉન્ટ પર. આઈ વુડ હેપીલી હેલ્પ યુ. અને બહુ કંઈ ઓલું કંઈ રોકેટ સાયન્સ છે નહીં, બહુ નાનકડી વસ્તુ છે. અને એના પછી તમે બધે ફોટા મોકલી દેશો, બધું કરી નાખશો, અને પછી યુ વિલ બી વેઇટિંગ ફોર દેટ રિપ્લાય કે યાર આવ્યું કેમ નહીં. દેન યુ સ્ટાર્ટ ડાઉટિંગ યોર સેલ્ફ કે એમ આઈ અ ગુડ એક્ટર. જે વસ્તુ હમણાં બહુ બધા લોકો સાથે થઈ રહી છે, બિકોઝ ઇન ધીસ ડિપ્રેસિંગ ટાઈમ્સ કે યાર કામ કંઈ છે નહીં. અને ઓલી હોય ને કે એક્ટર માટે તો રિયાઝ જેવું છે કે એ અગર નો કરતો રહે કન્ટિન્યુઅસ તો પછી એ બહાર ફેંકાઈ જવાના છે. અગર તમે રિયાઝ ન કરો તો હવે મને કામ મળશે નહીં મળે, એમ આઈ અ ગુડ એક્ટર, એમ આઈ અ બેડ એક્ટર, હવે આની આવી સ્ટાઈલ ચાલે છે, ફેમસ છે, તો શુડ આઈ કોપી દેટ, કાંઈ કાંઈ એ બધું કાંઈ સ્ટ્રેસ લેવાની લાઈફમાં જરૂરત જ નથી. તમે જેવા છો એવી જ એક્ટિંગ કરો. અને આ વસ્તુ સ્ટેનિસ્લાવસ્કી થિયરી જે છે એ આપણને કહે છે. સ્ટેનિસ્લાવસ્કી ઇન ધ યર 1898 ઇન રશિયા, હી કેમ અપ વિથ ધીસ થિયરી જેનું નામ છે રિયલિઝમ, કે તમે જેવા છો એ જ તમારે કેરેક્ટરમાં મળી અને તમારે પરફોર્મ કરવાનું છે. તો સ્ટેનિસ્લાવસ્કી કેમ અપ વિથ ધ થિયરી કોલ્ડ ધ મેજિકલ થિયરી ઓફ ઇફ, કે આજે ફોર એક્ઝામ્પલ મારે આ એક્સ વાય ઝી પાત્ર ભજવવાનું છે. તો હવે એક્ટરને બહુ બધા ઓલા મગજમાં ડાઉટ્સ હોય, એકવાર એક્ટર ઇનડેપ જ્યારે ઘૂસે કે આમાં હું કઈ રીતે કરીશ, બહુ બધા સવાલો અંદર અંદર આવે કે શું કરવાનું, તો એનું બહુ સિમ્પલ થિયરી છે સ્ટેનિસ્લાવસ્કીની ધ મેજિકલ ઇફ, કે આજે હાર્દિક એ કેરેક્ટર છે, ફોર એક્ઝામ્પલ રાજુ, હાર્દિક રાજુ છે, ઇફ હાર્દિક ઇઝ રાજુ તો એ કઈ રીતે કરશે. એટલે એકદમ તમે એટલે કંઈ વિચારવાનું જ નથી, એટલે તમે જીતી ગયા વાત. ઇટ ઇઝ સિમ્પલ લાઈક દેટ. સો તમે જેવા છો એવા જ રહો. એન્ડ આજના ટાઈમે ઓલ ધીઝ બિગ કાસ્ટિંગ ડિરેક્ટર્સ, ફોર એક્ઝામ્પલ મુકેશ છાબરા કે ધર્માના આનંદની શિકંત, આ બધા જેટલા પણ મોટા મોટા લોકો છે, સો એ લોકોનું નામ આજે એઝ કાસ્ટિંગ ડિરેક્ટર્સ આટલું મોટું કેમ છે? કારણ કે ફોર એક્ઝામ્પલ ફિલ્મનું બેકડ્રોપ હોય અમૃતસરનું, સો દે સેન્ડ દેર ટીમ ટુ અમૃતસર, અને ત્યાં એ લોકો જે નોન એક્ટર્સ હોય છે કે થિયેટર ગ્રુપમાં નાના નાના રોલ કરતા હોય છે, તો એ બધાને ત્યાં ટ્રેન કરીને રેડી કરે છે. કે કેટલું આમ આપણને જોતા હોય તો કેવું આમ રિયલ લાગતું હોય છે નાના 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 કેરેક્ટર. ઇન્ડિયાનો બહુ મોટો પ્રોબ્લેમ છે કે જુનિયર એક્ટર્સ આર્ટિસ્ટ જેટલા પણ છે એ તમને પાછળ આમ બોલું ખબર છે, રેસ્ટોરન્ટનો સીન હોય તો એ ફિક્સ આટલા વર્ષોથી ચેન્જ જ નથી થયું કે ફેન્ટા કે થમ્સઅપ લઈને જ બેઠા હોય, અને એ તમને ખબર પડી જાય કે આ એક્ટિંગ નથી કરતા મનથી કે જસ્ટ ફોર ધ સેક ઓફ ડુઈંગ ઇટ દે આર ડુઈંગ ઇટ. જ્યારે હોલિવૂડમાં આપણે જોતા હોય કે દેર ઇઝ અ વાસ્ટ ડિફરન્સ કે આજે ન્યુયોર્કની સ્ટ્રીટનો સેટ લાગ્યો હોય તો યુ કેન સી કે એકચ્યુઅલી સ્ટ્રીટ પર લોકો કઈ રીતે ચાલતા હોય. અલગ 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 બધા જે રીતે કેરેક્ટર્સ આપણે એક સ્ટ્રીટ પર જોતા હોય છે એ એકચ્યુઅલી ત્યાંના લોકો ઇનડેપ જુનિયર આર્ટિસ્ટ પણ જેને કરતા હોય છે. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એન્ડ ડોન્ટ લૂઝ હોપ યાર. એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે યાર તમને એવો ડાઉટ આવશે પોતા ઉપર કે યાર છોડી દઉં. મેં પણ મારા પોતાનો તમને એક્ઝામ્પલ આપું તો દેર વોઝ અ ટાઈમ જ્યારે મને પોતાને કામ નહોતું મળતું, તો મેં આ મલાડમાં દુકાન ચાલુ કરી હતી મનોરથ ફૂડ્સ નામની, ફરસાણની બે વર્ષ દુકાન ચલાવી. પણ ને આપણે નાટકવાલા ને કો વો તાલીઓ કા નશા હૈ તો વો તો કભી જાને વાલા હૈ નહીં. તો પછી દુકાન બંધ કરીને દેન ઓલું પાછું મોટિવેશન આવ્યું લાઈફમાં. સો ધ મોટિવેશન ઇઝ ધ કી, કે એવરી મોર્નિંગ તમે સવારના ઉઠીને કે મારે આ કેરેક્ટરમાં હું યુ નો યોર સ્ટ્રેન્થ કે મારે કઈ રીતે પહોંચવાનું છે આગળ, અને હું આ કેરેક્ટર આવું કંઈ મને કેરેક્ટર મળશે તો હું ફાડી નાખીશ. તો એના માટે એવરી ડે તમે શું કરો છો એ સપનાને પૂરા કરવા માટે? એવરી ડે વોચ સમથિંગ. આજે આટલા બધા આપણને ફિલ્મ્સ અવેલેબલ છે,
આટલી બધી બુક્સ અવેલેબલ છે. પહેલાં તો એ બધું કંઈ હતું નહીં કે ભવંશની લાઇબ્રેરીમાં જઈને વાંચવું પડતું અથવા પૃથ્વીની લાઇબ્રેરીમાં. આજે મૂવી જેવા કેવા સરસ સરસ એપ્સ છે જેમાં વર્લ્ડ સિનેમા આજે ઘરે બેઠા બેઠા આપણે જોઈ શકીએ છીએ. દેટ ઇઝ ધ રિયાઝ, સિમ્પલ છે, આમાં કાંઈ મોટી વાત છે નહીં. એન્ડ બસ ડોન્ટ લૂઝ હોપ. તમે જેવા છો એવો જ કેરેક્ટર યુ નેવર નો તમારા માટે જ લખાઈને આવશે અને ત્યારે તમે જાદુ કરશો. એક મેં હું એક કોમ્પિટિશન જજ કરવા ગયો હતો, તો એમાં જેને મેં બેસ્ટ એક્ટર આપ્યું અમે બધા જજીસે મળીને, તો એમનું એ ભાઈનું જે કેરેક્ટર હતું એ સ્ટેમરિંગનું હતું, હકલાવાનું હતું. તો પછી મળ્યા, હું એને મળ્યો, મેં કીધું કે યાર ખૂબ ચાંગલ કેલા તુમી, તો કે સર મી અસજ હૈ. આઈ વોઝ શોક્ડ. મેં કીધું યાર, કે પછી મેં પૂછ્યું, મેં કીધું તો પછી એટલે કેવી રીતે યુ વર સો ગુડ, તો કે સર મી અસજ હૈ ના, તો મી દાખવલા. એન્ડ હી ટોલ્ડ મી કે છેલ્લા 5 વર્ષથી એ ડ્રામા ગ્રુપમાં જોડાયેલો હતો, બિકોઝ એની સ્ટેમરિંગની આદત હતી તો એને રોલ નહોતો મળતો, પણ હી કેપ્ટ ઓન ગોઈંગ. એ જોડાયેલો ટીમમાં, મોબમાં કામ કરતો હતો, બેક સ્ટેજ કરતો હતો. અને પછી એક એવું નાટક આવ્યું જેમાં એક એવું કેરેક્ટર જે મેઇન લીડ હતો એનું સ્ટેમરિંગનું કેરેક્ટર હતું, એન્ડ હી વોઝ ધ પરફેક્ટ ચોઈસ. સો સિમ્પલ છે, ડોન્ટ લૂઝ હોપ. એન્ડ આટલું જ મારું નાનકડું સેશન હતું. અને હવે આપણે મજા મસ્તી જરા ચાલુ કરીએ, જેના માટે આપણે આવ્યા છે આ ડિપ્રેસિંગ ટાઈમમાં. બહુ ટાઈમથી ભાઈદાસ અને પ્રબોધનની બહાર જે ગપ્પા મારતા, બધાને મળતા હતા, આઈ રિયલી મિસ દેટ. પણ થેન્ક યુ ચાય વાય એન્ડ રંગમંચ, કોકોનટ થિયેટર એન્ડ ટિકિટ નિંજા, કે તમારા કારણે અમે પાછા બધા જોડાઈ ગયા છે. એન્ડ કોઈને કાંઈ સવાલ હોય, કાંઈ હોય, તો આઈ વિલ હેપીલી આન્સર દેટ. એન્ડ એની એક્સપાયર્ડ ઓર મેમરીઝ ઓફ હિન્દી INT ઓર ઇપ્ટા, યસ ઇપ્ટાની મારી મેમરી છે કે હું ફર્સ્ટ યર એમાં મોબમાં કામ કરતો હતો, વિપુલ સરના પ્લેમાં, રબડીમાં. અને ત્યારે મને તો ખબર નહીં કે આ અવોર્ડ્સ આટલા મોટા બધા હોય. અને ત્યારે એક આપણા ધ મોસ્ટ ફેમસ અવોર્ડ બેસ્ટ એક્ટરનો કહેવાતો હતો કે યાર યે તો ચાહીએ અપને કો, બેસ્ટ એક્ટર કા અવોર્ડ તો ચાહીએ, અપન મહેનત કરેંગે. અને સેકન્ડ યરમાં હું આવ્યો ઇપ્ટામાં, અને ત્યાં બધા આમ ઓરું હોય ને કે અરે યે તો ફિલ્મ વાલે એક્ટર હૈ, અરે યે ભી આયે હૈ, યે ભી આયે હૈ, બધું આખું આમ સ્ટારસ્ટ્રક થઈ ગયા હતા. અને ત્યાં મેં પ્લે કર્યો ભાઉ સાહેબમાં, આપણા ઇપ્ટામાં. એન્ડ લકીલી આઈ ગોટ ધ અવોર્ડ, એન્ડ ઇટ વોઝ મેજિકલ. એન્ડ ઈ અવોર્ડની મારા માટે પર્સનલી મેમરી એટલા માટે ખાસ છે કારણ કે ત્યારે મારા પપ્પા આવ્યા હતા એ શો જોવા. હી ઇઝ નો મોર, બટ સ્ટેજ પર મને છેલ્લી વાર પપ્પાએ એ પ્લેમાં મને જોયો હતો. સો દેટ ઇઝ અ વેરી સ્પેશિયલ મેમરી ફોર મી. અને ઇપ્ટા તો ઇપ્ટા છે યાર, આ બધા કોમ્પિટિશન જેટલા પણ થાય છે હિન્દી મરાઠી, આઈ થિંક બધાએ ટાઈમ કાઢીને જઈને જોવા જ જોઈએ. બિકોઝ એન્ડ પરફોર્મ તો પ્લીઝ કરવું જ જોઈએ, કારણ કે આપણા આપણા પોતાના જ ઇન્ડસ્ટ્રીના એવા કેટલા બધા પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ, રાઇટર્સને હું જોઉં છું કે એ લોકો એ કોમ્પિટિશન્સમાં જઈને નવા નવા ટેલેન્ટને ત્યાંથી ઉપાડીને ચાન્સ આપે છે, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને ત્યાંથી આપણને કેટલા કેટલા નવા એક્સપેરિમેન્ટલ સબ્જેક્ટ્સ આપણને મળતા હોય છે. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ અ મસ્ટ ફોર એવરી વન, કે પ્લીઝ ટાઈમ કાઢીને ત્યાં તો બધાએ જવું જ જોઈએ. હા, મને મારી હાઇટનો તો યાર સૌથી બહુ પ્રોબ્લેમ આવ્યો છે લાઈફમાં. હું બધાને કહી દઉં કે મારી ફેમિલીમાં હું આઈ એમ ધ સેકન્ડ ટોલેસ્ટ. વી આર ધ મિનિયન ફેમિલી, બધા અમે નાના નાના જ છે. સો જેવી રીતે મેં કીધું કે ગીવ અપ ન કરવું જોઈએ, તો જ્યારે કામ નહોતું મારી પાસે, જ્યારે મેં દુકાન ખોલી હતી ત્યારે મેં રિસર્ચ એ કર્યો કે યાર, કારણ કે આજકાલ થોડું બહુ એવું થઈ ગયું છે અનફોર્ચ્યુનેટલી કે તમારા સોશિયલ મીડિયાના ફોલોઅર્સ કેટલા છે એના ઉપર તમારું કાસ્ટિંગ થતું હોય છે, તમારી તમે લુક વાઇઝ કેવા હો છો. કારણ કે ડિરેક્ટર્સ સ્પેશિયલી ઇન ટીવી, અલોટ ઓફ ડિરેક્ટર્સ એન્ડ ક્રિએટર્સ દે ટેલ યુ કે હા ઠીક હૈ ના, દિખતા હૈ ના, અચ્છા દિખતા હૈ ના, હીરો દિખતા હૈ ના, તો બાકી એક્ટિંગ કા ક્યા હૈ, વો તો હમ લોગ નિકાલ લેંગે. એટલે એવી એવી હાલત છે કોઈ કોઈ પ્રોડક્શન હાઉસીસની. સો મને હું આઈ વોઝ બ્રોકન શેટર્ડ. મેં કીધું યાર આપણી હાઇટ નાની છે, આ કોઈ આપણને યાર ચાન્સ નહીં આપે, ને આગળ જઈને
શું કરશું? તો મેં ફાઇન્ડ આઉટ કર્યું સિંગાપોરમાં એક સર્જરી છે જેમાં તમારા પગમાં એ લોકો ઓલું રોડ નાખીને બાય અરાઉન્ડ 6 ઇંચીસ એ લોકો હાઇટ વધારી આપે છે. તો હું જ્યારે સિંગાપુર ગયો સો આઈ મેટ ધેટ ડોક્ટર અને મેં કીધું કે યાર આ સર અગર લાઈફ બન જાયગી અગર એ કર દોગે તો ડોક્ટર મને કે હા કર તો ડાલેંગે, ઇટ ઇઝ વેરી સેફ, ઇટ ઇઝ વેરી નેચરલ, એવરીથિંગ સેડ એન્ડ ડન, બટ આઈ કેનોટ ગેરંટી યુ દેટ યુ વિલ બી એબલ ટુ વોક પ્રોપરલી. સલાહ લંબા ભી હોના હૈ ઓર ફિર લંબે હોકે બેઠે રહેંગે તો એસા કેસા ચલેગા. એન્ડ દેન સમ હાઉ ઓલું હોય ને કે જ્યારે વેન યુ ડોન્ટ લૂઝ હોપ ઓન યોર સેલ્ફ, કે જ્યારે અંદરથી તમને ખબર હોય, જેવી રીતે મેં કીધું ઓલા એક ભાઈનું એક્ઝામ્પલ આપ્યું કે તમને ખબર છે કે એવા કેરેક્ટર લખાઈને આવશે જે ખાલી ને ખાલી તમે જ કરી શકશો. સો વિથ દેટ કોન્ફિડન્સ આઈ કેપ્ટ ઓન મૂવિંગ એન્ડ હજી સુધી બાય ધ ગ્રેસ ઓફ ગોડ આટલી બધી એડ્સ ને ફિલ્મ્સ ને કરું છું, ઘર લઈ લીધું, ગાડી આ તે, બાય ગોડ્સ બ્લેસિંગ અને મહેનત કરવાથી આજે જે પણ મને મળ્યું છે, સો એ મેં હોપ નો છોડી, આઈ બિલીવ કે એના લીધે જ મળ્યું છે. અને આ વિશે વધારે જાણવું હોય તો પ્લીઝ સંજય સર, સંજય ગોરડિયા સરનું કોકોનટ થિયેટર ઉપર જ છે. ઇફ આઈ કેન એવરી વન કેન, એમનું લાઈવ સેશન છે. તો હજી તમને મોટિવેશન જોઈએ તો પ્લીઝ વોચ દેટ. મારા ફેવરેટ ડિરેક્ટર તો થિયેટરમાં જેમની સાથે મેં 2 કમર્શિયલ પ્લેસ કર્યા છે, વિપુલ સર, વિપુલ મહેતા સર. કારણ કે આઈ પર્સનલી બિલીવ કે આટલા વર્ષોથી આટલા બધા કમર્શિયલ નાટકો ડિરેક્ટ કરવા કાંઈ ઇઝી ટાસ્ક નથી. સો સલ્યુટ છે સરને એ વસ્તુમાં. રાજુભાઈ ઓબ્વિયસલી થિયેટરમાં મારા ફેવરેટ, વન ઓફ માય ફેવરેટ ડિરેક્ટર્સ છે. અને એક્ટર્સમાં તો યાર આઈ બિલીવ કે બધા જે મારું સેશન હમણાં હતું કે વી આર ઓલ ડિફરન્ટ ઇન આર ઓન વેઝ, કે વી આર ઓલ યુનિક. સો મારા જેટલા પણ ધ પીપલ આઈ લુક અપ ટુ આર ઓલ યુનિક ઇન દેર ઓન વેઝ. કે આજે સિદ્ધાર્થ સર છે, વન ઓફ માય ફેવરેટ એક્ટ, કે એ એનર્જી, હા એ જે ઓડિયન્સ સાથે ઇન્ટરેક્શન અને વચ્ચે વચ્ચે ઇમ્પ્રોવાઇઝ કરવું, ઇટ ઇઝ નોટ ઇઝી બોસ. સો સલ્યુટ છે યાર. એન્ડ ગુજરાતી ફિલ્મ્સમાં મારા ફેવરેટ એક્ટર તો પ્રતીક ગાંધી છે એન્ડ મલા ઠાકર આપણો ખાસ ભાઈબંધ. હા ઠીક છે, હવે એટલે હાઇટ તો આઈ બિલીવ કે ઇટ ઇઝ અ વેપન ફોર મી, ઇફ યુ યુઝ ઇટ એઝ અ વેપન. કારણ કે મેં આજે 100 એડ્સ કરી છે તો એ મારા માટે બહુ મોટું વેપન વ્યૂ છે. કારણ કે જેટલા પણ કાસ્ટિંગ ડિરેક્ટર્સ છે, વેન દે વોન્ટ અ હ્યુમરસ, વેન દે હેવ અ હ્યુમરસ સ્ક્રિપ્ટ ઓર દે વોન્ટ અ હ્યુમરસ કેરેક્ટર, સો પહેલું નામ મારું એ લોકો યાદ કરીને મને બોલાવતા હોય છે. કે મને પછી મારી હાઇટ નાની હતી એટલે પછી મેં જે કોમેડીને ઓલું હોય ને કે આજે એક લોકોના મગજમાં એક આઇડેન્ટિટી હોય છે કે ઇફ ઇઝ શોર્ટ સો એ થોડા કોમિક કેરેક્ટરમાં વધારે જાય. સો આઈ રિયલાઇઝ ઇટ વેરી અર્લી ઇન માય લાઈફ. અને પછી કોમેડી, આઈ સ્ટાર્ટેડ વોચિંગ અ લોટ ઓફ કોમેડી કોન્ટેન્ટ. પણ કોમેડી તો એવી વસ્તુ છે કે સાહેબ તમે જેટલું શીખો ને એ આખું ટાઈમિંગનો ખેલ છે. કે એ કોઈ તમને કોઈ દુનિયાની કોઈ એક્ટિંગ સ્કૂલ કે કોઈ ડિરેક્ટર કે તમને શીખવાડી નહીં શકે, એ તમારું કોમેડી અંદરથી જ આવવું બહુ જરૂરી છે. સો પછી મેં મારી પોતાની એક સ્ટ્રેન્થ બનાવી લીધી કોમેડી. બટ પર્સનલી આઈ નો આઈ કેન ડૂ અ લોટ ઓફ અધર થિંગ્સ. સો જ્યારે પણ મને બીજું કંઈ કરવાનો ચાન્સ મળે છે તો એ મારું પહેલું પ્રેફરન્સ હોય છે. જેવી રીતે કલર્સનો હું શો કરતો હતો થપકી પ્યાર કી, એમાં એ લોકોએ મને વિલન બનાવ્યો. સો ઇટ વોઝ સો ચેલેન્જિંગ ફોર મી કે આઈ ડોન્ટ લુક લાઈક અ વિલન. પણ એ કેરેક્ટરને એવી રીતે મેં પોતે બેસીને વિથ ધ હેલ્પ ઓફ ધ રાઇટર એવી રીતે ડિઝાઇન કર્યું કે હું, એટલે મારો અહીંયા મલાડમાં લક્ષ્મીનારાયણ મંદિર છે તો ત્યાં દાદા સાથે જતો હતો તો બધી દાદીઓ મને લિટરલી આમ ગાળો આપતી હતી મનમાં. અને મારા નેબર મારી સાથે વાત કરવાનું બંધ કરે કે અરે 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 તું કેવો છે, તું બધી છોકરીને કેવું આમ હેરાન કરે છે. બટ ઇટ વોઝ સચ અ બિગ કોમ્પ્લિમેન્ટ ફોર મી બીકોઝ લોકોએ મને કોમેડી કરતા જોયો છે અને જ્યારે આઈ ટ્રાઈડ સમથિંગ ન્યૂ સો પીપલ લવડ ઇટ. એન્ડ ધ બિગેસ્ટ એક્ઝામ્પલ ઇઝ જે ગેમ ઓફ થ્રોન્સમાં ટીરિયન લેનિસ્ટર જે એક્ટર પ્લે કરતા હતા, સો હી ઇઝ જસ્ટ 3 આજ, એ હી ઇઝ વન ઓફ ધ હાઈએસ્ટ પેડ એક્ટર્સ ઇન ધ વર્લ્ડ.
તો હી વોઝ અ ડ્વોફ, તો એમનું મેં ઇન્ટરવ્યુ જોયું હતું, તો એમને કીધું હતું કે યાર હું ડ્વોફ છું. તો ડ્વોફને ખબર છે એ લોકો કેવી રીતે ખાલી સર્કસમાં, સર્કસનું શૂટિંગ હોય તો બેસિકલી એ કહેતા હતા કે મને સર્કસના જ રોલ આવતા હતા, મને લોકો બીજા કોઈ રોલ માટે કાસ્ટ નહોતા કરતા. એન્ડ દેન ટિરિયન લેનિસ્ટર હેપન્ડ ઇન ગેમ ઓફ થ્રોન્સ, હી બિકેમ વન ઓફ ધ ફેવરેટ કેરેક્ટર્સ એન્ડ દેન ઇવેન્ચ્યુઅલી હી બિકેમ ધ હાઈએસ્ટ પેડ એક્ટર. એટલે ગજબની વાત છે. અને જે કોન્ફિડન્સ વાલી મેં જે વાત કરી હતી કે નેવર લૂઝ હોપ, એમનું એક ખાલી એક કિસ્સો શેર કરીશ કે જે મારા મેકઅપ દાદાએ મને કીધું હતું કે નવાઝુદ્દીન સિદ્દીકી સાહેબ એક ફિલ્મ પહેલાં, આઈ રિમેમ્બર જ્યારે હું નાનપણમાં કામ કરતો હતો તો એસએલ સ્ટુડિયો ફોર એક્ઝામ્પલ હતો ત્યાં દેવનારમાં, તો ત્યાં બધા એક્ટરો સવારના પોરમાં અંધેરીથી કોઈ બોરીવલીથી પહોંચી જતા હતા ત્યાં ઠેઠ દેવનાર એસએલ સ્ટુડિયોમાં, અને પોતે જ જાતે કોઈ પોલીસનું કે કોઈ વકીલનું કે કોઈ એવા બધા કપડાઓ પહેરીને સ્ટ્રગલ કરવા જતા હતા. કારણ કે ત્યારે કાસ્ટિંગ ડિરેક્ટર વિરેક્ટર કંઈ આ કોન્સેપ્ટ જ નહોતા, ત્યારે તો સીધું પહોંચીને ખાલી અસિસ્ટન્ટ કહેતા હતા કે હા કોણ છે, કોઈ ના હવાલદાર કા જરૂરત હૈ, હા તુમ હવાલદાર, હા તુમ એ વકીલ બન જાઓ, એવો ટાઈમ હતો. ત્યારે નવાઝભાઈ પણ ત્યારે સ્ટ્રગલ કરવા અલગ 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 શૂટિંગમાં જતા હતા. ત્યારે એ ફિલ્મનું નામ તો નહીં લઉં, પણ બહુ મોટા એક એક્ટર હતા ને ત્યારે નવાઝભાઈ પહોંચ્યા. એ ફિલ્મના રાઇટર હતા અનુરાગ કશ્યપ, તો એમને નવાઝભાઈએ કીધું કે અરે હલો અનુરાગભાઈ, રાજપાલભાઈને મિલાય થા આપને કો અંધેરી સ્ટેશન પે, એ ટાઈમે મળ્યા એવા છે રાજપાલભાઈએ, રાજપાલ યાદવ. તો એ રાઇટર હતા અનુરાગ કશ્યપ, અને એમને કીધું કે હા ઠીક હૈ, એક વેટર કા રોલ હૈ, તુમ એ વેટર કા રોલ કર લો. ઓકે ફાઇન, પહોંચ્યા. અને એમની ડાયલોગ ડિલિવરી કે થોડા ડરેલા હતા નવાઝભાઈ, તો એક રીટેક થયો, બે રીટેક, ત્રણ રીટેક, એમ આઠ એક રીટેક થઈ ગયા. તો ઓલા એક્ટરે થોડા બગડ્યા, પણ સૌથી વધારે ડિરેક્ટર બગડ્યા. અને લેફ્ટ રાઇટ આગળ પાછળ સંભળાયું કે અરે એક્ટિંગ નહીં આતી હૈ તો ક્યું કરતે હો, આમ છે તેમ છે, નિકલ જાઓ, આપણે આપકો એક્ટર મત બોલો, આ છે તે છે, બધું કહીને એમને કર્યો. એ પછી પેકઅપ કરી નાખ્યું. હવે જ્યારે નવા ગેંગ્સ ઓફ વાસેપુર આવ્યું, પિક્ચર રિલીઝ થઈ, તો આપણું અંધેરીનું કોસ્ટા કોફી છે ત્યાં નવાઝભાઈની ગાડી નીકળી, અને એ જ ડિરેક્ટર જેને ગાળો આપીને નવાઝભાઈને કાઢ્યા હતા એ ગાડીની પાછળ દોડતા હતા કે અરે નવાઝભાઈ, નવાઝભાઈ આપકા વો મેનેજર ફોન નહીં ઉઠા રહ્યા હૈ, તો જરા ડેટ દે દો. એટલે આઈ પર્સનલી બિલીવ કે ફોર એન એક્ટર ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ નો કે સમય કા ચક્ર હૈ, ઘૂમેગા તો જરૂરી, કે આજ નહીં તો કલ. યુ ડોન્ટ લૂઝ હોપ, તમે કાંઈ ને કાંઈ પોતાની જાતને બિઝી રાખો અને તમારો ટાઈમ પણ આવશે સાહેબ, એમાં કાંઈ મોટી વસ્તુ નથી. આઈ લવ વોચિંગ ડિફરન્ટ ડિફરન્ટ વેબ શોઝ ઓન નેટફ્લિક્સ. હમણાં જ મેં એક ધ ઇનોસેન્ટ નામનો એક શો જોયો, 8 એપિસોડ છે, ઇટ ઇઝ દેર ઓન નેટફ્લિક્સ, ઇટ ઇઝ અવેલેબલ. સો પ્લીઝ ટાઈમ મળે બધાને, હમણાં તો બહુ ટાઈમ છે જ, તો પ્લીઝ એ જોજો. એમાંથી એ જે સ્ક્રીન પ્લેનો જે ફોર્મેટ છે, ધ વે દે હેવ વોવન ધ હોલ વેબ શો, ઇટ ઇઝ અમેઝિંગ એન્ડ વન ઓફ ધ બેસ્ટ એક્ઝામ્પલ્સ ઓફ સ્ક્રીન પ્લે રાઇટિંગ. એન્ડ ઇફ એની વન ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન સ્ક્રીન પ્લે રાઇટિંગ, સો મેં હમણાં જ એક બુક વાંચવાની ચાલુ કરી છે, સેવ ધ કેટ. સો ઈ બુક દેટ ઇઝ અવેલેબલ ઓન ધી ઇન્ટરનેટ, સો પ્લીઝ જઈને ઈ બુક, ઇફ એની ઓફ યુ enthusiastic writers want to read that, so please ye jene tame loko vaachi sako cho. Bas hu raja lau chu, thank you so much. Maja padi gayi atla time pachi badha sathe vaat karine bahu saru lagyu, and thank you everyone for joining in. Take care, stay home, stay safe, thank you, bye bye.